भगवान शिव ने प्रार्थना करके हे बोले, हे करुणा निधि क्षमा करो, आज हमारा अभिमान नाश थयो छे। अब आज भगीरथ भगवान शिव ने प्रार्थना करके हे बोले, जे कार्य सिद्धि माटे मां गंगा प्रगट थई ए गंगा तो तमारी जटा मां खोवाई गई छे प्रभु, गंगाना अभिमान नो नाश थयो, कृपा करो प्रभु एमना प्रवाह ने प्रवाहित करो। एक तपस्वी एक साधक नी वात सांभळे अने भगवान शिवे पोतानी जटामांथी गंगा ने खाली एक ज धारा ने प्रवाहित करी। आ धारा प्रवाहित थती 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 कपिल ऋषिना आश्रम मां गई। ए भागीरथना बधा ज पितरो સાથે 60,000 તસ્માના ડગલાઓને સ્પર્શ કરી એ જ ગંગા વહેતી 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 ગંગા સાગરમાં સમાઈ ગઈ અને ભાગીરથના બધા જ પિત્રો કૈલાશ ધામને પ્રાપ્ત થયા। અનન્ય છે મારો શિવ, આવી જ કૃપા માં ગંગાની આપણા સ્થાન પર પણ થઈ છે। એક પ્રતિતિ બતાવવાનો પ્રયત્ન કર્યો, નિરાકાર નિર્ગુણ તેમ છતાં સાકાર અને સગુણ શિવ શક્તિના લિંગ સમાન પર ગંગા ધારા વહી રહી છે। સર્વ કોઈ બે હાથ જોડી મા ગંગાને નમસ્કાર કરીએ, કીર્તન કરીએ અને આજની વાણીને વિરામ આપી આવતીકાલે જલંધર અને ખૂબ અગત્યની સૂચના 12 જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રી સોમનાથમ ચ શૈલ મલ્લિકાર્જુન એવા 12 જ્યોતિર્લિંગ નું કાલે પાર્થિવ પૂજન સાથે 12 જ્યોતિર્લિંગ ની મહાત્મ્ય કથા સર્વ કોઈ અચૂક એમાં લાભ લેવો। જેમને પૂજામાં બેસવું હોય તે સવારે આવી અને પૂજામાં લાભ લઈ શકે એના માટે આયોજકોને મળી લેવું અને બપોરે એ 12 જ્યોતિર્લિંગ નું મહાત્મ્ય ઓમ નમઃ શિવાયના મંત્ર દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું। વાણીને વિરામ આપીએ અને મા ગંગાની આરતીનો લાભ લઈએ।